विद्यार्थी मित्रों अगौ आज प्रकरण पांच सजीव नो रचनात्मक अने क्रियात्मक एकम अने एक कोष एना विषे चार वीडियो आपणे जोया छे। छेल्लो वीडियो आपणो अने एमां छेल्लो टॉपिक कोष दीवाल अने कोष दीवाल ना कार्यो विषे हतो। वनस्पति कोषनी आगवी ओळख छे कोष दीवाल, ज्यारे प्राणी कोषमां कोष दीवाल होती नथी एवुं आपणे आगळ भण्या छीए अथवा जाणीए छीए। कोषना घटको अथवा तो कोषनी अंगिकाओ विषे ज्यारे भणवा जई रह्या छे त्यारे पहला आपणे कोषरस पटल विषे थोड़ुं समजाशे, पछी कोष दीवाल विषे समजा। आ कोष दीवाल जीवंत छे, जीवंत अवस्था में ते एनी अंदर प्रवेशता अंदर थी बाहर निकलता घटकों नु नियमन करे। जो कोष दीवाल जीवंत अवस्था में हो तो, परंतु जो कोष दीवाल जीवंत अवस्था में न हो तो ते आ घटकोनું નિયમન કરી શકતી નથી અથવા કરવા દેતી નથી, કરતી નથી। અંદરથી કોઈ ઘટકો બહાર કે બહારથી કોઈ ઘટકો અંદર ભૌતિક ક્રિયાઓ જેવી કે આસૃતિ અને પ્રસરણ ક્રિયાઓ કરતું નથી, પણ કોષમાં અને એ સમજવા માટે આપણે નવો ટોપિક ભણવો પડે, રસ સંકોચન। रस संकोचन, रस एटले कोषरस, रस कोना संदर्भ में आपणे शब्द कोषरस न कोषरस, रस नु संकोचन थवुं, संकोचन मतलब भेगुं थवुं, एटले के कोषरस नु भेगुं थई जवुं संकोचन थी। हवे सवाल ये था कि भेगू क्यारे थाय, केवी रीते थाय, केम थाय, व्याख्या करवी होय तो करी शकाय, लगभग चोपड़ी में जाजी कोई व्याख्या जेवुं नथी। घटना छे रस संकोचन, पण केवुं होय तो आवुं कही शकाय कि ज्यारे कोषनी बहारनी बाजू ज्यारे कोई पण कोषनी बहारनी बाजू एटले कोष दीवाल थी बहार, कोष दीवाल नी बहार कोष दीवाल नी बहार वधु सांद्रता धरावतु द्रावण होय तो समझो बरोबर, जारे कोषनी बहारनी बाजू अने कोष दीवालनी बहार वधु सांद्रता धरावतु द्रावण एटले के पाणीमां बनेला द्रावणमां द्राव्य पदार्थनुं प्रमाण वधारे होय, पाणी ओछुं होय एटले सांद्रता द्राव्य पदार्थनी वधारे होय, त्यारे होय तो पाणीनी वधु सांद्रता तरफथी ओछी सांद्रता तरफ पाणीना कणो तो पाणी गति करी छे। समझवा जेवुं छे, सांद्रता सांद्रता में लोचा वाली है, कोषनी बहारनी बाजू कोष है, आ रीते आपणी पासे कोष छे, आ कोषनी दीवाल छे, माने लिए के वनस्पति कोष छे,
કોષ દિવાલ છે અને બહારની બાજુ વધુ સાંદ્રતા ધરાવતું હોય તેવું પાણીની અંદર દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધારે હોય એવા સંજોગ ધરાવતું હોય ત્યારે પાણી વધુ સાંદ્રતા તરફથી એટલે અંદર અંદરનું જે પાણી છે એમાં દ્રાવ્ય પદાર્થ ઓછા છે એટલે સાંદ્રતા પાણીની વધારે છે અહીંયા આ પાણીની અંદર દ્રાવ્ય પદાર્થ વધુ છે એટલે પાણીની સાંદ્રતા ઓછી છે પાણીની વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પાણી વધારે સાંદ્ર અહીંયા છે અહીંયા ઓછું સાંદ્ર છે પાણી અહીંયાથી બહાર નીકળશે પાણી સાંદ્રતા તરફ પાણી ગતિ કરે છે જેથી કોષની અંદર કોષ રસ સંકોચન પામે છે અહીંયા આખો જે કોષ રસ પટલથી આવૃત છે કે સંકોચન પામે છે પાણી બહાર નીકળે છે પાણી ગતિ કરે છે એટલે બહાર નીકળે છે અને એના કારણે કોષ રસ આ રીતે સંકોચન પામી જશે આ ક્રિયાને રસ સંકોચન કહે છે રસ સંકોચન કહે છે એટલે સમજવાનું કે રસ સંકોચન ક્યારે થાય તો કે કોષની અંદર રસ સંકોચન ત્યારે થાય કે જ્યારે કોષની કોષ દિવાલની બહાર દ્રાવ્ય પદાર્થની વધુ સાંદ્રતા વાળું કોઈ દ્રાવણ આવે ત્યારે પાણી વધુ સાંદ્રતા તરફથી કોની પાણીની ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે આ ઘટનાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે થોડાક સાઈડમાં જઈને વાત કરું આપણી આ વનસ્પતિ છે એમાં પણ આસૃતિની ઘટનાથી જ પાણી ઉપર ચડે છે કોષોની અંદર મૂળના કોષોની અંદર પાણી ઓછું અને દ્રાવ્ય પદાર્થ વધારે છે સાંદ્રતા દ્રાવ્યની વધારે છે જ્યારે મૂળ અને એની બહાર જે પાણી છે કે કદાચ એમાં પોષક દ્રવ્યો છે પણ પાણીનું પ્રમાણ વધુ છે તે વધુ સાંદ્રતા પાણીની છે અને એટલે જ પાણીની વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પાણી ગતિ કરે છે એટલે કે મૂળ દ્વારા પાણી શોષાય છે અને પાણી અંદર ઉપર જળવાહક પેશીમાં આગળ વધે છે પછી આગળ વધીને પાન સુધી પણ સુધી પહોંચવાની પ્રક્રિયા એ ધોરણ 10માં ભણવાની છે પરંતુ આ પ્રક્રિયાને રસ સંકોચન કહેવાય છે મિત્રો રસ સંકોચન ખરેખર થાય જ છે અને એ જોવું હોય તો એક પ્રવૃત્તિ દ્વારા જોઈ શકાય પ્રવૃત્તિની થોડી સમજ આપી દઉં તમને એની જોડણી જરા અટપટી છે કેડેન્સ કેન્સિયા કેડેન્સ કેન્સિયા અથવા રિહો એવું બીજું નામ છે વૈજ્ઞાનિક નામ રિહો છે અને આમ આપણે એને ટ્રેડેન્સ કેન્સિયા તરીકે ઓળખતા હોઈએ છીએ ઘણી બધી જગ્યાએ લોકો સુશોભન માટે આવી વનસ્પતિનો ઉપયોગ કરે છે ગ્રીન કલરના લાંબા લાંબી પટ્ટીઓ ટાઈપના એના વાદળા થતા હોય છે કુંડાની અંદર ઉગાડતા હોય છે આપણી શાળામાં પણ છે મારા ઘરે પણ છે આવી વનસ્પતિની અંદર એની છાલ સરળતાથી અલગ કરી શકાય છે એવી છાલને લઈ અથવા છાલને અલગ કરી એક ટુકડો
જેવો કાળી આવો વોચ ગ્લાસ ની અંદર પાણી લઈને વોચ ગ્લાસ માં મૂકવાનો અને વોચ ગ્લાસ માં મૂક્યા પછી કાચની સ્લાઇડ ઉપર એને મૂકી એના ઉપર કવર સ્લિપ ઢાંકવાની આ કાચની સ્લાઇડ છે એના ઉપર કેરેન્સ કેન્સરનો ટુકડો મૂકી એના ઉપર કાચની સ્લાઇડ મૂકી દેવાની અને પછી એને સુષ્મા દર્શક યંત્ર વડે જોવાનું તો અંદર આપણને કોષો દેખાશે અને કોષોની અંદર હમણાં વાત કરીએ રીતે મોટી મોટી રસદાનીઓ અને કોષ રસ વગેરે જોવા મળશે આજ સ્લાઇડ બહાર કાઢી વધારાનું પાણી જરા શોષી લેવાનું અને પછી દ્રાવ્ય પદાર્થની વધુ સાંદ્રતા હોય તેવું દ્રાવણ એટલે કે બીજા કોઈ બીકરની અંદર થોડું પાણી લઈ ખાંડ કે મીઠું નાખી મૂઠી ઓગાળી દેખેલું વધુ સાંદ્રતા વાળું દ્રાવણ એક ટીપું અહીંયા મૂકવાનું શેન નમતું રાખીએ એટલે પાણી અંદર પ્રવેશતું જાય એ પેલા ટેરેસ કેન્સિયરના પંદરના ટુકડા પાસે જશે અને રસ સંકોચનની પ્રક્રિયા થશે બધી પ્રક્રિયા માઇક્રોસ્કોપથી બહાર કરીશું આપણે બે ત્રણ મિનિટ રહી અને ફરીથી પાછું એને માઇક્રોસ્કોપમાં રાખી અને જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો હમણાં મેં બતાવ્યું તમને અહીંયા એ રીતે ઔષધિઓની અંદર આ બધા ઘટકો ભેગા થઈ ગયેલા હોય એવું દેખાય છે અહીંયાથી ઘણા બધા ઘટકો અને પાણી રસ સંકોચનની પ્રક્રિયાથી બહાર આવે છે એટલે અંદરની સાંદ્રતા કરતા બહારની દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારે છે અથવા બીજી રીતે કહીએ તો પાણીની વધુ સાંદ્રતા અંદર છે બહાર પાણીની સાંદ્રતા ઓછી છે એટલે પાણીની વધુ સાંદ્રતા તરફથી પાણી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે એટલે અશુદ્ધિના સિદ્ધાંત પ્રમાણે રસ સંકોચન થઈ અને પાણી બધું બહાર આવે છે એટલે કોષની અંદર કોષ રસ સંકોચાય છે માટે રસ સંકોચન થતી જોવા મળે છે પણ આ કોણ કરે છે રસ સંકોચન તો આ રસ સંકોચન કરે છે કોષ દિવાલ જે જીવંત છે મારે તમને એ સમજાવવું છે કે કોષ દિવાલ જીવંત છે અને નિર્જીવ પણ બની શકે છે આ જ વસ્તુને હવે ફરીથી કરવાની ટેરેસ કેન્સિયાના પાંદડાના ટુકડાને લઈ એક બીકરમાં પાણી લઈ પાણીમાં ટુકડો રાખી છાલ કાળા વગરનો ટુકડો અને થોડીક વાર પાણીને ગરમ કરી નાખવાનું ઉકાળી નાખવાનું ઉકાળેલા પાણીમાંથી ધીમે રહીને પાંદડું બહાર કાઢી પણ બહાર કાઢી ફરીથી એની છાલ કાઢવાની આ જ રીતે નાજુક એક ટુકડો બનાવીને સ્લાઇડ ઉપર મૂકીને કવર સ્લિપ ઢાંકવાની અને કવર સ્લિપ ઢાંક્યા પછી એને માઇક્રોસ્કોપમાં જોવાનું તો એ વખતે કોઈ ચેન્જ તમને બહુ જાજો દેખાશે નહીં પણ એ સ્લાઇડને બહાર કાઢ્યા પછી ફરીથી બાજુમાં વધુ સાંદ્ર એવું મીઠાનું કે ખાંડનું દ્રાવણનું એક ટીપું મૂકી બે મિનિટ રહેવા દઈ અને ફરીથી માઇક્રોસ્કોપમાં જોવાનું તો મિત્રો આ વખતે આ ઘડીએ આપણને કોષની અંદરથી આ ઘટકો બહાર આવેલા જોવા મળશે નહીં અરે કારણ શું કારણ એ કે પાણીમાં ઉકાળવાથી આ જે જીવંત કોષ દિવાલ એ મૃત પામે છે હવે એ કોષની અંદર પ્રવેશતા કે કોષમાંથી બહાર નીકળતા ઘટકોનું
નિયમન કરવા માટે અસમર્થ બની જાય છે, જેથી પાણીની અંદરથી બહાર આવવા દેશે નહીં. સમજાય છે? કઈ ઘટના નહીં બને, રસ સંકોચન બની શકશે નહીં. એના કારણે અંદરથી પાણી બહાર નહીં આવે, રસ સંકોચન નહીં થાય. એટલે આપણે શું સમજી શક્યા કે કોષ દિવાલ જીવંત છે અને એ કેવી ઘટના કરે છે, તો એ રસ સંકોચન જેવી ઘટનાઓનું નિયમન કરે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે જોઈ રસ સંકોચનની ઘટના અને કોષ દિવાલ કરે છે. કોષ દિવાલ વિશે થોડુંક આગળ ભણી ગયા છે. અત્યારે જે ટોપિક ચાલી રહ્યા છે, કોષના ઘટકો, કોષની અંગિકાઓ, જેનાથી કોષ બનેલો છે એવા મુખ્ય ત્રણ ઘટકો, કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. કોષ દિવાલની વાત પૂરી થઈ, એટલે હવે લઈએ છીએ આપણે કોષ કેન્દ્ર. મેં પુસ્તકમાં જોયું ક્યાંય કોષ કેન્દ્રની વ્યાખ્યા નથી, પણ કહેવું જેવું કહેવાય કે કોષમાં આવેલી અંડાકાર એટલે કેવી ઈંડા જેવી, સંપૂર્ણ ગોળ પણ નહીં પણ સહેજ ઈંડા આકારની કોષમાં આવેલી અંડાકાર રચના ને કોષ કેન્દ્ર કહે છે. ખાલી ઓળખ છે, વ્યાખ્યા કહેવાય, ઓળખ કહેવાય કે કોષ કેન્દ્ર. તમે કોઈ કોષ જોતું હોય ને એમ કેવું હોય કે ભાઈ તું આમાં કોષ જો, કે સોરી કોષ કેન્દ્ર જો. બાળક જોવે કે સાહેબ ખબર નથી પડતી, તો આપણે શું કહીએ કે તું જો અંદર ઈંડાકાર કોઈ રચના દેખાય છે બ્લેક બ્લેક કલરની, એ રીતેની આ ઓળખ છે. કોષમાં આવેલી અંડાકાર રચનાને કોષ કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર એ સમગ્ર કોષનું નિયમન કરે છે. જેમ આપણા શરીરમાં હૃદય એ આખા શરીરનું હેન્ડલિંગ કરે છે, એમ મહદઅંશે નિયમન કરવાનું કામ કોષ કેન્દ્રનું છે. પણ કોષ કેન્દ્રની રચનામાં ફરક જોવા મળે છે. એના મુખ્ય બે પ્રકાર કહી શકીએ, આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. આદિ કોષ કેન્દ્ર એટલે શું, સુકોષ કેન્દ્ર એટલે શું? હવે છોકરી સારી હોય, કન્યા સારી હોય, લગ્ન કરવાના હોય તો શું કહીએ છે, સુકન્યા, બરોબર. એમ કોષ કેન્દ્ર સારી રચના ધરાવતું હોય, પૂર્ણ વિકસિત ધરાવતું હોય, તો એવા કોષ કેન્દ્રને સુકોષ કેન્દ્ર કહેવાય. જ્યારે કોષ કેન્દ્ર પૂરું વિકસિત ના હોય, હજુ એની રચના બનવામાં કંઈક ઉણપ પેદા થયેલી હોય, અધૂરા પણ હોય જેને કહેવાય, તો એવા કોષ કેન્દ્રને આદિ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જીવ વિજ્ઞાનનો વૈજ્ઞાનિકોનું મંતવ્ય એવું છે કે આ પૃથ્વી ઉપર સૌ પ્રથમ જ્યારે પાણી ભરાયા, વરસાદ પડવા લાગ્યો, કોઈ જીવ નહોતા, ત્યારે સૌ પ્રથમ પેદા થયેલા કોષો આદિ કોષ કેન્દ્ર ધરાવતા કોષો. ધીમે 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 સજીવોની સંખ્યા એવા કોષ કેન્દ્ર ધરાવતા કોષોની સંખ્યા વધતી ગઈ, ઉત્ક્રાંતિ થતી ગઈ. તમને એમ નવાઈ લાગે અત્યારે કે ઉત્ક્રાંતિ એટલે શું, ધોરણ 10માં ભણીશું આપણે ત્યારે ઉચ્ચ કક્ષાના સજીવો પેદા થતા ગયા અને એ કોષ કેન્દ્ર ઉચ્ચ પ્રકારનું ધરાવતા હતા. માટે અને સુકોષ કેન્દ્રી કોષ તરીકે એવા કોષ કેન્દ્રો જે પૂર્ણ વિકસિત ધરાવતા, એટલે સુકોષ કેન્દ્ર ધરાવતા કોષો તરીકે ઓળખ્યા હતા. કેન્દ્ર આવા સુકોષ કેન્દ્રો છે કોષોની અંદર એવું કહી શકાય.
तो आदि कोष केंद्रीय एक कोष केंद्र धरावता कोष आदि कोष केंद्रीय कोष संपूर्ण विकसित धरावता सुकोष केंद्रीय कोष आदि कोष केंद्रीय कोष अने सुकोष केंद्रीय कोष अबे एनी अलग कोषनी कोष केंद्र ने आधारे कोषना प्रकार पाया से आदि कोष केंद्रीय कोष अने सुकोष केंद्रीय कोष पहलो मुद्दे तफावत हूँ तफावत रीते लखूँ जो तमाम बे वस्तु तैयार कर से तफावत पूछे कि हमारी मुद्दा उठावना अने एम पूछे कि भाई सुकोष केंद्रीय कोष जी टूनर लखो तो आइए चार पांच मुद्दा लखिला हो ये हमारा लखवाना आदि कोष केंद्रीय कोष जी टूनर लखो तो अहियाँ जो मुद्दा हो ये लखवाना એટલે એક વાત બે બાબતો આવી જશે તફાવત પણ ખરો અને તુલનાત્મક પણ ખરો આદિ કોષ કેન્દ્રીય કોષ તો તે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે મેં તમને કીધું કે આદિ કોષ કેન્દ્ર એટલે કેવું પ્રાથમિક કક્ષા પૂર્ણ વિકસિત ના હોય એના વિકાસમાં અધૂરાપણ હોય કેવી અધૂરાપણ લઈએ છીએ ત્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે શું કહી શકીએ તો સુકોષ કેન્દ્રીય કોષમાં કહી શકીએ કે એની અંદર ઉચ્ચ કક્ષાનું કોષ કેન્દ્ર જોવા મળે છે આમાં પ્રાથમિક પ્રકારનું સુકોષ કેન્દ્રીય કોષમાં ઉચ્ચ પ્રકારનું આવું કોષ કેન્દ્ર ધરાવતા આવું કોષ કેન્દ્ર ધરાવતા કોષ આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય આવું કોષ કેન્દ્ર ધરાવતા કોષ સુકોષ કેન્દ્રી કોષ કહેવાય આવું કોષ કેન્દ્ર ધરાવતા કોષ આદિ કોષ કેન્દ્રી કોષ આવું કોષ કેન્દ્ર ધરાવતા કોષ સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે ક્યાં જોવા મળે આ પ્રકારના કોષ કેન્દ્ર ધરાવતા કે બેક્ટેરિયા વાયરસ બેક્ટેરિયા અને વાયરસ સાયનો બેક્ટેરિયા વાયરસ કદાચ ના હોય તો આ યાદ રાખજો સાયનોબેક્ટેરિયા ચોપડી માટે જ ઉદાહરણ છે મને થોડું ખ્યાલ એવો હતો એ લખી પણ જવા દીધે બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા થોડુંક કહું એચઆઈવી માટે જવાબદાર જે વાયરસ છે હ્યુમન ઇમ્યુનો વાયરસ જે રોગ કરે છે એડ્સ એ આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે છે એનો મતલબ એમ થાય કે એના જે વાયરસ છે એ કેટલા જૂના છે પણ ઉલ્લેખ નથી ચોપડીમાં તમારે જાણ ખાતે બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા જેવા સજીવો આદિ કોષ કેન્દ્રી કોષ કેન્દ્ર ધરાવે છે ઉચ્ચ સજીવો બધા વનસ્પતિ અને પ્રાણી બધા કેવા કોષ કેન્દ્ર ધરાવતા કોષ ધરાવે છે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે તફાવતના મુદ્દા તરીકે એક બે આ ના લઈએ તો ચાલો લેવું હોય તો લેવાનું ટૂનરમાં કામ લાગશે એટલા માટે લખ્યું છે ખાસ કરીને સમજાય ગઈ મારી વાત આદિ જે કોષ કેન્દ્ર છે એમાં કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ છે આ આનો મુખ્ય મુદ્દો છે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રમાં દેખી તો અલગ પણ શું
આ તો ક્યાં જોવા મળે છે એ બધી વાત આવી, પણ અલગ શું? તો કે કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ નો અભાવ છે. આ રીતે ગુંચળામય થઈ અને એ કોષ કેન્દ્ર પડેલું હોય, પણ એની ફરતે આવું કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, એટલે એને આદિ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી. જ્યારે આમાં કોષ કેન્દ્ર ફરતે વિકસિત કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, કોષ કેન્દ્ર ફરતે વિકસિત કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, એટલે જે અમે દોર્યું છે તે આની અંદર કોષ કેન્દ્ર પટલ નથી, તો સાથે કોષ કેન્દ્રિકા નામની એક અંગિકા આવે છે એ પણ નથી, એટલે કોષ કેન્દ્રિકા પણ નથી. જ્યારે અહીં કોષ કેન્દ્રિકા છે, જ્યારે સુકોષ કેન્દ્રિક કોષમાં કોષ કેન્દ્રિકા પણ જોવા મળે છે, વિદ્યાર્થી મિત્રો કેમેરા ની અંદર આટલાથી આગળ દેખાશે નહીં, એટલે બે મુદ્દા કાઢી નાખીને બીજા બે મુદ્દા લખવા છે, અને જો તમે જ્યારે જોવો ત્યારે એની નોટ્સ કરતા રહેજો. ઓકે, હવે આગળ મુદ્દો લઈએ. કોષ કેન્દ્રિકા નથી, કોષ કેન્દ્રિકા છે, સમજાયું? ખાલી ગુંચળામય રચના છે, એમાં કોષ કેન્દ્રિકા જે ચપટા જેવી રચના છે આદિ કોષ કેન્દ્રિક કોષમાં નથી. જ્યારે કોષ કેન્દ્રિક સુકોષ કેન્દ્રિક કોષમાં કોષ કેન્દ્રિકા જેવી રચના છે અને ફરતે કોષ કેન્દ્ર પટલ પણ છે, એટલે ટૂંકમાં સુવિકસિત કોષ કેન્દ્ર છે. આદિ કોષ કેન્દ્રિક કોષમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. આ જે રચના આદિ કોષ કેન્દ્રિક કોષમાં છે ગુંચળાભરી રચના, એ માત્ર શું ધરાવે છે? ન્યુક્લિક એસિડ ધરાવે છે, અને એને એસિડ ધરાવે છે આ ગુંચળાભરી રચના છે તે, જેને ન્યુક્લિઓઇડ કહે છે, ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. જ્યારે આ જ વસ્તુ સુકોષ કેન્દ્રિક કોષમાં હોય ત્યારે આ જ રચના સુવિકસિત કોષ કેન્દ્રમાં હોય ત્યારે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા, પેલામાં માત્ર ખાલી ગૂંચળું જ હોય જેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, અને એ ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય, બનેલા ન્યુક્લિક એસિડ ના હોય. જ્યારે સુકોષ કેન્દ્રિક કોષની અંદર એ જ રચના સંપૂર્ણ વિકસિત હોય, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય, જેને રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે. આપણને થોડો ખ્યાલ હોય કે રંગસૂત્રો શું કરે છે, કે વારસાગત લક્ષણો માટે જવાબદાર ઘટક ડીએનએ ધરાવે છે. તો શું આમાં રંગસૂત્રો નથી, તો વારસાગત લક્ષણો નથી ધરાવતા? એ પણ ધરાવે છે, પણ એની અંદર આરએનએ હોય છે. અહીંયા ઉચ્ચ કક્ષામાં ડીએનએ હોય છે, અને આરએનએ અને ડીએનએ બંને વારસાગત લક્ષણો માટે જવાબદાર છે એવું આપણે આગળ જતો ભણવાનું છે. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ, અને આરએનએ મીન્સ રિબોઝ ન્યુક્લિક એસિડ. પેલામાં બે તંતુ સંકળાયેલા માટે ડીઓક્સી કહીશું, આમાં એક જ તંતુ અને ગુંચળામય માટે એ આરએનએ તરીકે ઓળખાય છે. અને આ રંગસૂત્રો આજે ગુંચળાદાર રચના છે એ વિભાજિત થઈ અને આ પ્રકારના રંગસૂત્રોની અંદર વિભાજિત થઈ અને રંગસૂત્રો બનાવે છે. અને છેલ્લો મુદ્દો લઈ ગયા,
आदि कोष केंद्रीय कोष नी अंदर कोष रस अने आदि प्रकार नो कोष केंद्र छे। आ सिवाय बीजी पटलमय अंगिकाओ नो अभाव छे। कारण आपणे भणीए छे टूंकमां कोनी तो आदि कोष केंद्रीय कोष नी तफावत भी करो अने टूंकमां भी करी बीजू ने सॉरी लखेलू खोटू बीजी पटलमय अंगिकाओ। पटलमय अंगिकाओ एटले कोषनी अंदर कोष रसमां कोष केंद्र ने भरते कोष दीवार सिवाय भरती पटलमय एटले पटल धरावती अंगिकाओ जेवी के गोलकिकाय लाइसोजोम्स रिबोजोम्स कणाभसूत्र अने वगैरह अंतःकोष रस जाळ आवी घणी बधी अंगिकाओ कोषना कोष रसमां होय छे જે આદિ કોષ કેન્દ્ર કોષ ધરાવતો નથી। જ્યારે આમાં કેવું કહી શકાય કે તે પટલમય અંગિકાઓ ધરાવે છે। ફરીથી એકવાર કેવી પટલમય અંગિકાઓ રિબોજોમ્સ ગોલકિકાય લાઇસોજોમ્સ અંતઃકોષ રજા વગેરે વગેરે સમજાઈ ગયું। ત્યારે અહીંયા આ રીતે આગો બે મુદ્દા આપણે કાઢી નાખ્યા બે ત્રણ ચાર પાંચ છ અને સાત મુદ્દા આદિ કોષ કેન્દ્ર કોષના સાત મુદ્દા સુકોષ કેન્દ્ર કોષના આ રીતે તફાવત સાત માંથી ત્રણ લખો ચાર લખો તફાવત માટે ચાલે પણ જો ટૂંકો લખવાની થાય તો સાત મુદ્દા એકલા કોષ કેન્દ્ર કોષના સુકોષ કેન્દ્ર કોષના મળી જાય બાકી ટૂંકો તૈયાર થઈ જાય। આદિ કોષ કેન્દ્ર કોષના સાત મુદ્દા મળે એ પણ આખી એની શોર્ટકટ તૈયાર થઈ જાય। તો અહીંયા કોષ કેન્દ્ર કેવા પ્રકારના બે આદિ કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્ર કોષ કેન્દ્ર જો આદિ કોષ કેન્દ્ર કોષ ધરાવતો હોય તો એવો કોષ આદિ કોષ કેન્દ્ર કોષ અને સુકોષ કેન્દ્ર ધરાવતો હોય તેવો કોષ સુકોષ કેન્દ્ર કોષ તરીકે ઓળખવામાં આવે છે। અને અહીંયા કોષ કેન્દ્રની રચનાને પૂર્ણ કરીએ છીએ।